नमस्ते बाळको, आजे आपणे धोरण 5 मां विषय सामान्य ज्ञान विषय जेमा विभाग 1 विषय समझी छु। एमा पहेलो प्रश्न आपेलो छे कि योग्य जोडता जोडो। आपणे जोडवानुं नथी पण शुं छे जवाब लखवानो छे। कोथळो, कोथळो शेमांथी बने छे? शणमांथी बने छे। तो नीचे आपणे लखीशुं दोरडो, दोरडो शेमांथी बने छे? तार के तांतणामांथी बने छे। माटलो, माटलो शेमांथी बने? ए तो बधाने खबर ज छे के माटलो माटीमांथी बने छे। कागळ, कागळ शेमांथी बने छे? पोचा लाकडामांथी बने छे। झાડું, झાડું શેમાંથી બનશે? સડી કે પાંદડામાંથી બને છે। હવે આપણે જોઈશું કે આગળ એક બીજો વિકલ્પ, બીજો ચોરકો આવ્યો છે, તેને તમે ધ્યાનથી જુઓ કે તડબૂચ જે અવિભાગ છે ને બહુવિભાગ છે, બહુવિભાગ ની અંદર તમારે અવિભાગ જોઈને જવાબ લખવાનો છે। એમાં તડબૂચ છે, એ તડબૂચ શેમાં આવશે? ફળમાં આવશે। તો આપણે લખીશું ફળ। ટામેટો, ટામેટો બધાને ખબર, ટામેટો એ શાકભાજીમાં જ વપરાય છે, એટલે આપણે લખીશું શાકભાજી। ઘઉં, અનાજમાં આવશે કે કઠોળમાં આવશે, એ પણ તમને ખ્યાલ જ છે, અનાજ। ચણા કઠોળ, મગફળી તેલેબિયા જે બાકી રહે એનો જવાબ આવશે છેલ્લામાં। હવે નીચે ત્રીજા નંબરનો વિકલ્પ છે, એમાં પણ યોગ્ય જોડતા જોડવાના છે કે જેમાં બકરી છે, કબૂતર, કાચબો અને માછલી, જેના સામે જવાબ આપેલા છે જળચર, ઉભયજીવી, ભૂચર અને ખેચર। હવે જળચર વિશે તમને સમજાવી દઉં છું કે જળચર એટલે કે પાણીમાં રહે છે, ઉભયજીવી જમીનમાં પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે, અને ભૂચર, ભૂચર જમીન પર રહેતા પ્રાણીઓ અને ખેચર આકાશમાં ઉડનારા પ્રાણીઓ છે। તો સૌપ્રથમ આપણે જોઈશું બકરી છે, એ બકરી શેમાં આવશે? ભૂચરમાં આવશે। શેમાં આવશે? ભૂચર। કબૂતર ખેચર, જે તમને મેં હમણાં સમજાવ્યું છે એ જ રીતે। કાચબો ઉભયજીવી, માછલી શેમાં આવશે? જળચર। હવે તમે આમાં બધા જવાબ જોયા, એ બધા જોડતા તમારે નોટબુકમાં લખવાના છે અને મોઢે કરવાના છે।